नमस्कार विद्यार्थी मित्रों, स्वाध्याय 5.2 ની અંદર છઠ્ઠા નંબરનો દાખલો છે તે આપણે જોવા જઈ રહ્યા છીએ। જો છઠ્ઠા નંબરના દાખલામાં એક વાત કહી છે કે નીચેની આકૃતિમાં L સમાંતર L અને M આ જે બે રેખાઓ આપેલી છે તે સમાંતર છે કે નહીં તે નક્કી કરો। સમાંતર હોવા માટે કેટલાક માપદંડ છે। બે રેખાઓથી બનતા અનુકોણો સમાન હોવા જોઈએ, બે રેખાઓથી બનતા યુગ્મકોણો સમાન હોવા જોઈએ, કા તો છેદિકાની એક જ બાજુએ આવેલા અંતઃકોણોના માપ અંતઃકોણો છે તે પૂરક કોણ હોવા જોઈએ। મતલબ બંનેના બંને અંતઃકોણો છે તેના સરવાળો 180 અંશ થવો જોઈએ। આ ત્રણ શરતોમાંથી કોઈ એક શરતનું પાલન થાય છે તો તે બે રેખાઓ સમાંતર છે છે ને છે જ। વિદ્યાર્થી મિત્રો, પહેલા નંબરનો દાખલો છે એમાં જુઓ, આ છેદિકા છે, આ છેદિકા છે, એની એક જ બાજુના અંતર તરફના ખૂણા એટલે અંતરકોણો છે અને તે બંનેનો સરવાળો કેટલો થાય છે 126 અને 44, એ બે સરવાળો કરો તો 6 ને 4 10, 13 ને જો 126 ને 44 આપ્યા છે, 6 ને 4 10, પછી 3 ને 4 7 170 અંશ થયો। આ બંને છેદિકાની એક જ બાજુએ આવેલા અંતઃકોણો પૂરક કોણ હોવા જોઈએ 180 હોવા જોઈએ, પરંતુ છેદિકાની એક જ બાજુએ આવેલા અંતઃકોણોનો સરવાળો એકસો એસી અંશ થવો જોઈએ। સમાંતર હોય તો સમાંતર થવા માટે તેથી એમ કરી લખવાનું L સમાંતર M નથી। છેદિકાની એક જ બાજુએ આવેલા અંતઃકોણો છે એનો સરવાળો 180 અંશ થવો જોઈએ, અહીંયા થતો નથી। ત્યારબાદ આ જે રકમ છે એમાં અહીં 75 છે, અહીં 75 છે, આ 75 ની બાજુની જે સંખ્યા છે, હવે જુઓ 75 અંશનો રેખિક જોડનો ખૂણો શું થાય, 75 અંશની રેખિક જોડનો ખૂણો અહીંયા, તો તે ખૂણો થાય, આ ખૂણો છે 180 માંથી 75 કાઢો તો 105 થાય। હવે આ 105 છે, 105 અને 75 અનુકૂળ છે, 105 બરાબર નથી 75। રેખાઓ સમાંતર થવા માટે અનુકોણ સમાન હોવા જોઈએ। અનુકોણ કેવા હોવા જોઈએ? અનુકોણોના માપ સમાન હોવા જોઈએ, સમાન હોવા જોઈએ, અને તેથી L સમાંતર M નથી, L એમને સમાંતર નથી। વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આ જે રકમ છે તેને આપણે જોઈએ, તો તેમાં કહ્યું છે 57 અને 57 અંશનો રૈખિક જોડનો ખૂણો શું થાય, રૈખિક જોડનો ખૂણો બરાબર શું થાય, 180 ઓછા 57, 180 છે એમાંથી 57 કાઢવામાં આવે તો વધે છે 10 માંથી 7 જાય 3, આ 7 થી આવે એમાંથી 5 જાય 2, 123 અંશ થઈ। હવે એ 123 અંશ છે, એ આ પણ 123 અંશ છે બરોબર, અને નીચેના પણ 123 અંશ છે, બંને અનુકોણ છે, અહીં અનુકોણો સમાન બને છે। અનુકોણો કેવા બને છે? સમાન, અનુકોણોના માપ સમાન છે, અને તેથી L સમાંતર M છે, L એમને સમાંતર છે। વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આ જે ત્રીજો દાખલો છે, ચોથો દાખલો, તે આપણે જોઈએ, તો 98 છે તેનો રૈખિક જોડનો ખૂણો શું થાય, 98 નો રૈખિક
જોડ નો ખૂણો બરાબર શું 180 માંથી 98 કાઢો તો 82 થાય કેટલા અંશ થાય 82 હવે આ 82 અહીં છે 82 થયા 82 અને 72 સરખા થાય છે નથી થાતા નોટ 72 રેખાઓ સમાંતર થવા માટે રેખાઓ સમાંતર થવા માટે અનુકોણો ના માપ અનુકોણો ના માપ સમાન હોવા જોઈએ અનુકોણો ના માપ કેવા હોવા જોઈએ સમાન હોવા જોઈએ અહીંયા સમાન નથી અને તેથી એમ સમાંતર એમ નથી વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે દાખલાઓ છે તેમાં જાણી શક્યા કે રેખાઓ છે તે સમાંતર છે કે નહીં જો રેખાઓ સમાંતર હશે તો તેનાથી બનતા અનુકોણો સમાન હશે સમાન માપના હશે જો રેખાઓ સમાંતર હશે તો તેનાથી બનતા જે યુગ્મકોણો છે એના માપ સમાન હશે જો રેખાઓ સમાન હશે તો એક છેદિકાના એક જ બાજુએ આવેલા અંતઃકોણો છે એમનો સરવાળો 180 અંશ થશે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ન સમજાય તો ફરી વખત જોજો ફરી વખત ન સમજાય તો પાછો ફરી વખત જોજો ન સમજાય ત્યાં સુધી જોજો આપણો આ વિડીયો છે તે મિત્ર વર્તુળની અંદર શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર